આગળ જોઈશું દુનિયાની ટોપ 10 ખબરો. ભારતીય સેનાના પરાક્રમનો ભય પાકિસ્તાન પર છવાયો. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી યુએઈમાં કહ્યું કે પાકિસ્તાન પાસે ભારત દ્વારા આગામી સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા છે. તેમણે કહ્યું કે ખુફિયા સ્ત્રોતથી જાણવા મળ્યું છે કે ભારત પાકિસ્તાન તરફ સર્જિકલ સ્ટ્રાઇકની વિચારણા કરી રહ્યું છે, જે એક ગંભીર બાબત. ભારતમાં વધતા ગંભીર આંતરિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા આ પ્રકારની યોજના બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાન હવે રશિયાની મદદથી 1100 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇનનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન અને રશિયા વચ્ચે સમજૂતીમાં રશિયાની કંપનીઓ કરાચીમાં કાસિમ પોર્ટથી પંજાબના કસૂર સુધી 1100 કિલોમીટરની લાંબી પાઇપલાઇન માટે એલપીજીની આપૂર્તિ કરશે. રિપોર્ટ મુજબ બંને દેશ આ સમજૂતીને આર્થિક અને રણનૈતિક ભાગીદારીને મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું ગણાવે છે. હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સતત વિસ્તારવાદી વહેવાટ કરી રહેલા ચીન અને અંકુળ લગાવવાના પ્રયાસ થયા, તેમજ ક્વાડ સમૂહમાં ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાય. આ બેઠકમાં હિન્દ પ્રશાંત ક્ષેત્રના હાલની પરિસ્થિતિ પર ચર્ચા થઈ. ક્વાડ દેશોએ આ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને મહત્વ દેવાના લક્ષ્ય સાથે વ્યવહારિક સહયોગ પર ચર્ચા કરી. અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં ભારતીય અમેરિકી વેદાંતા પટેલને મળ્યું સ્થાન. સહાયક પ્રેસ સચિવ તરીકે વેદાંત પટેલની નિમણૂક કરવામાં આવી. વેદાંત પટેલ બાઇડનના વરિષ્ઠ પ્રવક્તા છે અને બાઇડનની ચૂંટણી અભિયાનમાં તેમણે ભાગ લીધો છે. સાથે તેમણે ભારત સંચાર નિર્દેશનના રૂપમાં પણ કામ કર્યું છે. મહત્વનું છે કે અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાં કામગીરી માટે પોતાની ટીમ બનાવવાનું શરૂ કર્યું. અમેરિકામાં નવનિર્મિત રાષ્ટ્રપતિ જો બાઇડને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા અને પર્યાવરણની સુરક્ષા કરવા પોતાની ટીમનું એલાન કર્યું. તેમણે ઉત્તર કેરોલિનામાં પર્યાવરણ નિયામક માઇકન રિંગનને પર્યાવરણ સંરક્ષણ એજન્સીના પ્રમુખ અને ડેમોક્રેટિક કોંગ્રેસના અધ્યક્ષ ડેબ હાલાન્ડને આંતરિક મંત્રી બનાવ્યા છે. જો બાઇડન રાષ્ટ્રપતિ બન્યા બાદ પેરિસ જળવાયુ પરિવર્તન સમજૂતીમાં સામેલ થશે. પાકિસ્તાન સરકારે ભાગેડુ જાહેર કરાયેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પ્રત્યાપણ માટે બ્રિટન સાથે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. એક રિપોર્ટ મુજબ તમામ પ્રક્રિયા બરાબર રહી તો લંડનથી નવાઝ શરીફને જલ્દીથી પાકિસ્તાન ડિપોર્ટ કરવામાં આવી શકે છે. આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનની એક અદાલતે લંડનમાં રહેતા શરીફને ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરવા પાકિસ્તાન પરત આવવા કહ્યું, જો કે તેઓ પરત ન આવતા તેમને ભાગેડુ જાહેર કરાયા. નાઇજીરિયાના ઉત્તર પશ્ચિમમાં સ્થિત કત્સિન પ્રાંતમાં સશસ્ત્ર બંદૂકધારીઓએ 300થી વધુ સ્કૂલના બાળકોને મુક્ત કર્યા. કત્સિનના ગવર્નરે જણાવ્યું કે સુરક્ષા અધિકારીઓએ 344 વિદ્યાર્થીઓને આઝાદ કર્યા અને તેમને કત્સિનાની રાજધાની પહોંચાડવામાં આવ્યા છે. તમામ બાળકોને તેમના પરિવારજનો સુધી પહોંચાડવા પહેલા તેમને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. આતંકી સંગઠન બોકો હરામે કત્સિનામાં બાળકોનું અપહરણ કરવાની જવાબદારી લીધી. સોમાલિયાના ગલકાર શહેરમાં એક શખ્સે સ્ટેડિયમ પર હુમલો કર્યો. હુમલામાં 15 લોકોના મોત થયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું, સ્ટેડિયમના પ્રવેશ દ્વાર પર વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. હુમલામાં સોમાલી સેનાના કેટલાક ઉચ્ચ રેન્કવાળા સભ્યો પણ સામેલ હતા. સોમાલિયાની અલ શબાબ જિહાદી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી. હુમલામાં સોમાલિયાના પીએમએ મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું. ઇન્ડોનેશિયામાં જકાર્તામાં ઇસ્લામિક ડિફેન્સ ફ્રન્ટના મુસ્લિમ નેતા રિઝિક શિબની ધરપકડ થતા તેમને મોટી સંખ્યામાં સમર્થકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ મુસ્લિમ નેતાને મુક્ત કરવા માંગ કરી. ઇન્ડોનેશિયામાં કોંગ્રેસ કોરોનાને પગલે લોકોને મેળાવડા પર પ્રતિબંધ લગાવ્યો છે, જોકે મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ નોંધાવતા કેટલાક લોકો પોલીસે અટકાયત કરી. જાપાનમાં ભારે હિમવર્ષા થતા સામાન્ય જનજીવન ઠપ થયું. સતત હિમવર્ષાને કારણે જાપાનમાં રાજમાર્ગ પર બરફની ચાદર ફેલાઈ, જેને કારણે અનેક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામ થતા કારમાં સવાર લોકો સમગ્ર રાત કારમાં વિતાવી. ભારે હિમવર્ષાને કારણે ઉત્તર અને પશ્ચિમ જાપાનમાં આશરે 10,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. હવામાન વિભાગે હજી પણ બરફવર્ષા થવાની આગાહી વ્યક્ત કરી.